नमस्ते विद्यार्थी मित्रों, जय श्री कृष्ण। धोरण बे विषय गणित स्वाध्याय पोथी में प्रकरण पांच पेटर्न तेमा आज आपने प्रश्न नंबर 10 पेटर्न मुजब खाली जे स्थान पूर्ण करो ए करवानुं छे। तो अपने सीखी गया छे पेटर्न केवी रीते पूर्ण कराय, क्रम में जोवानुं छे अने केवी रीते लख्युं छे तेनुं अवलोकन करीने आगळ एवी ज रीते लखवानुं छे। तो ये आपणे सीखी गया छे अने पाठ्यपुस्तक में करेलू पण छे। तो स्वाध्याय पोथी में आज आपणे पूरीशुं। एमां पहेलुं छे बे क छे, क क पछी ख ख, ग ग, गणपति नो ग छे, ग ग। तो क्रम में छे क पछी ख छे, ख पछी ग छे। तो ग पछी शुं आवे, ग गणपति ना ग पछी ग, घर नो ग। तो एने आपणे केटली वार, बे वार केम? तो अहीं पण बीजा मूळाक्षर छे ते बे बे वार लखेला छे, एटले अहीं पण आपणे पेटर्न पूर्ण करवा माटे ग पछी ग, घर नो ग ए पण बे वार लखीशुं। तो घ ग, च बराबर, पछी च, तो ए पण केटली वार लखवानो, बे वार। तो हवे ग पछी च, तो ए पण केटली वार आवशे, बे वार। च पछी शुं आवे, छ, छ पछी ज, ने बद कोई पण मूळाक्षर जेना पछी आवतो होय क्रममां एने बे वार लखवाना छे। ज पछी ज, आ पेटर्ન पूर्ण થઈ, બરાબર। એવી રીતે બીજું આગળ જોઈશું, ક ખ, ખ ગ, ગ ખ, બરાબર। તો ક ખ, ગ ખ ગ અને ગ ખ, હવે એના પછી શું આવશે? તો આ તો લઈ જ લેવાનો જે છેલ્લો અક્ષર છે ગ, એના પછી ચ, ચ, છ, છ, જ, 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 ટ, બરાબર। આવી રીતે પેટર્ન પૂર્ણ થશે। હવે છે દિવસ, રાત, દિવસ, દિવસ છે એના પછી રાત, રાત પછી દિવસ છે, દિવસ પછી શું છે? રાત। તો ફરી અહીંયા લખીશું રાત, રાત પછી આવશે દિવસ, દિવસ પછી ફરી આવશે રાત, એવી રીતે ક્રમમાં લખવાનું છે। દિવસ, દિવસ પછી આવશે રાત, એવી રીતે એક, બે, એક, એક પછી બે છે, બે પછી એક છે, તો એક પછી શું છે? બે। તો અહીંયા લખીશું બે, બે પછી શું છે? તો એક, તો અહીંયા આવશે એક, એક પછી ફરી બે, બે પછી એક, એક પછી બે, બરાબર। એવી રીતે પેટર્ન પૂર્ણ થઈ। આજે આપેલા છે પહેલા ત્રણ ખાનામાં અંક આપેલા છે એનું અવલોકન કરવાનું છે અને કેવી રીતે ક્રમમાં લખેલું છે એવી જ રીતે આગળ ક્રમમાં લખીને આપણે બીજા ખાના પૂર્ણ કરવાના છે। હવે છે આઠ સાતર સિત્યાસી, બે અઠરા અઠ્યાસી, આઠ નવર નેવ્યાસી, ક્રમમાં છે, પછી નેવ્યાસી પછી શું આવશે? નેવું, નેવું પછી એકાણું, બાણું ક્રમમાં છે, બરાબર। સિત્યાસી પછી અઠ્યાસી જ આવે, અઠ્યાસી પછી નેવ્યાસી જ આવે, તો આપણે એમાં જ ક્રમમાં અહીંયા ખાનામાં લખવાનું છે, બરાબર। એકાણું, બાણું, ત્રાણું અને ચોરાણું આવી રીતે આવશે। હવે વીસ, ત્રીસ અને ચાલીસ, વીસ, ત્રીસ અને ચાલીસ છે, તો દસ દસના જૂથમાં લીધેલા છે, તો દસ દસની સંખ્યા લીધેલી છે, તો વીસ, ત્રીસ, ચાલીસ પછી શું આવશે? પચાસ, પચાસમાં દસ ઉમેરાય તો સાહીઠ, એમાં દસ ઉમેરો સિત્તેર, એંસી અને નેવું, બરાબર, આવી રીતે પૂર્ણ થશે। પછી છે ઓગણીસ, ઓગણત્રીસ અને ઓગણચાલીસ, ઓગણચાલીસ પછી ઓગણ પચાસ, ઓગણચાલીસ, ઓગણ પચાસ, ઓગણપચાસ પછી ઓગણસાઠ, ઓગણસિત્તેર, ના એંશી અને નેવ્યાસી, આવી રીતે લખાય। હવે બે, પાંચ અને આઠ, તો બે પછી પાંચ છે, તો બે અને પાંચની વચ્ચે કેટલી સંખ્યા છોડેલી છે? તો ત્રણ, ચાર, બે સંખ્યા છોડેલી છે, પાંચ પછી છ અને સાત છોડેલા છે, એટલે બે બે સંખ્યા છોડીને
अंक लखेलो छे। तो आपणे पण क्रममां एवी ज रीते लखवानुं छे, बे संख्या छोड़ीने पछीनी जे संख्या आवे ए अहींया खानामां लखवानी छे। तो आठ पछी बे संख्या छोड़ी दईशुं, तो आठ नौ अने दस छोड़ीने केटला आवशे अग्यार, अग्यार पछी बार अने तेर बे छोड़ीने चौवुं, चौवुं पछी पंदर अने सोळ छोड़ीने सत्तर, सत्तर पछी अढार ओगणीस छोड़ी दईशुं वीस, वीस पछी बे संख्या छोड़ीशुं एकवीस अने बावीस, तो लखीशुं त्रेवीस। આવી રીતે ક્રમમાં બે બે સંખ્યા છોડીને પૂર્ણ કર્યું। હવે પંદર વીસ પચીસ છે એટલે પાંચ પાંચની સંખ્યા ઉમેરેલી છે, પંદરમાં પાંચ ઉમેરે તો વીસ, વીસમાં પાંચ ઉમેરાય તો પચીસ, એવી રીતે પચીસમાં પાંચ ઉમેરીએ તો ત્રીસ, ત્રીસમાં પાંચ ઉમેરાય તો પાંત્રીસ, પાંત્રીસમાં પાંચ ઉમેરાય તો ચાલીસ, ચાલીસમાં પાંચ ઉમેરાય તો પિસ્તાલીસ, અને પિસ્તાલીસમાં પાંચ ઉમેરાય તો પચાસ, બરાબર રીતે પાંચ પાંચની સંખ્યા ઉમેરીને પૂર્ણ કર્યું। એવી રીતે બીજે નીચેના ક્રમમાં જેવી રીતે ઉપર કરાવ્યું એવી રીતે બીજા કરવાના છે, બરાબર। તો એ તમારે તમારી જાતે કરવાનો પ્રયત્ન કરવાનો છે, એ તમારું હોમવર્ક છે। તો નીચેનું તમારે તમારી જાતે પૂર્ણ કરવાનું છે। હવે આગળ જોઈશું પ્રશ્ન નંબર અગિયાર, એમાં છે પેટર્ન મુજબ ખાલી સ્થાનમાં યોગ્ય અંક લખો। તો આ પેટર્ન આપેલી છે, ખાલી જગ્યામાં યોગ્ય અંક લખવાના છે। પહેલો અંક કયો છે? ત્રણ, ત્રણ પછી બે છોડી દઈને એક, એક છે એક પછી બે છોડીને ત્રણ, ત્રણ પછી એક છોડીને એટલે બે, એક પછી શું આવે? બે, બરાબર। બે પછી ત્રણ, ત્રણ પછી ચાર, ચાર પછી પાંચ છે। તો કેવી રીતે ક્રમમાં લખેલા છે? એક એક અંક છોડી દઈને અંક લખેલો છે, એટલે પાંચ પછી આવશે છ, પણ આપણે છ ને લખવાના નથી, છ પછી જે આવે એ સંખ્યા અહીંયા લખીશું। તો છ પછી આવશે સાત, તો આપણે લખ્યા અહીંયા સાત, સાત પછી આઠ આવશે, પણ આઠ લખવાના નથી, એની એક સંખ્યા આપણે છોડી દઈશું। આઠ પછી આવશે નવ, તો અહીંયા આપણે લખીશું નવ, નવ પછી આવશે દસ, પણ દસને છોડી દઈને આપણે અહીંયા લખીશું અગિયાર, બરાબર। એવી રીતે ક્રમમાં કેવી રીતે ગોઠવાયા? એક એક સંખ્યા છોડીને ગોઠવાશે, બરાબર। તો એક, બે છોડી દઈને ત્રણ, ત્રણ ચાર છોડી દઈને પાંચ, સાત નવ અને અગિયાર, આ આપણા ક્રમમાં પેટર્ન પૂર્ણ થઈ। એવી રીતે નીચેની સંખ્યા છે વીસ બાવીસ, વીસ પછી બાવીસ છે, તો વીસ અને બાવીસની વચ્ચે કેટલી સંખ્યા છે? તો એકવીસ, એક સંખ્યા છે, બરાબર। બાવીસ અને ચોવીસની વચ્ચે ત્રેવીસ, એને છોડી દીધેલા છે, ઉપર આપણે કર્યું એવી જ રીતે એક એક સંખ્યા છોડીને અહીંયા સંખ્યા લખવાની છે। તો જેવી રીતે આપણે ઉપર કર્યું એવી જ રીતે આ પણ કરવાનું છે, ઉપરની જેવી રીતે મેં કરાયું એવી જ રીતે આ નીચેનું પણ પૂર્ણ કરવાનું છે। એક એક સંખ્યા છોડીને અંક લખવાનો છે, એ તમારે જાતે કરવાનું છે। હવે ત્રીજો નંબરમાં છે ચોવીસ, ચોવીસ પછી સત્યાવીસ, સત્યાવીસ પછી ત્રીસ છે, તો ચોવીસ અને સત્યાવીસ વચ્ચે કેટલી સંખ્યા છે? તો પચીસ, છવ્વીસ, બે સંખ્યા છોડીને એક સંખ્યા લખેલી છે, ઉપર આપણે જોયું તો એક સંખ્યાને છોડીને લખેલી છે, અહીંયા નીચે બે સંખ્યા છોડીને લખેલી છે, બરાબર। ત્રીસ, ત્રીસ પછી એકત્રીસ, બત્રીસ, તો આપણે અહીંયા કેટલી સંખ્યા લખીશું? તેત્રીસ, બરાબર છે, તેત્રીસ આવશે। એવી રીતે તેત્રીસ પછી ફરી બીજી બે સંખ્યા છોડીને કઈ આવશે? ચોત્રીસ અને પાંત્રીસ છોડીને છત્રીસ, સાડત્રીસ અને આડત્રીસ છોડીને ઓગણચાલીસ, ચાલીસ એકતાલીસ છોડીને આવશે અહીંયા બેતાલીસ। એવી રીતે બે બે સંખ્યા છોડીને આપણે સંખ્યા લખી। નીચે છે એકતાલીસ, પછી બેતાલીસ આવશે, તેતાલીસ આપેલા છે, તો એકતાલીસ અને તેતાલીસની વચ્ચે કેટલી, કઈ સંખ્યા આવશે? બેતાલીસ,
43 પછી આવશે 44 આ ક્રમમાં જ લખવાની છે આમાં કોઈ સંખ્યા છોડવાની છે નથી આમાં ક્રમમાં જ લખવાના છે 51 સુધી અહીંયા આવશે એ તમારે પણ જાતે રાખવાની 44 પછી શું આવશે 45 પછી 46 તો છે જ 46 પછી 47 48 એવી રીતે જાતે લખવાનું છે નીચે છે તો કઈ સંખ્યા આપેલી છે 68 68 આપેલા છે 68 પછી અને પછી કઈ 66 આપેલા છે બરાબર ક્રમમાં તો આપણે શું કરવાનું છે ઊંધું જવાનું છે ઊંધું તો પહેલા અહીંયા લખીશું આપણે આમ જવાનું છે 63 છે તો અહીંયા આવશે 62 તો અહીંયા 62 સંખ્યા આવી જોઈએ તો પહેલા સૌથી પહેલા મોટી સંખ્યા ઊંધું લખવાનું છે મોટી સંખ્યા આવશે ઉતરતા ક્રમમાં આપણે શીખી ગયા એવી જ રીતે છે તો અહીંયા આવશે 6 69 70 પછી 6 8 68 ઊંધી પછી આવશે એનાથી નાની 67 66 65 64 63 આવી છે 63 62 અહીંયા કેટલા આવશે 62 તો 62 63 64 65 66 67 68 69 70 તો ક્રમમાં આવી ગયા બરાબર છે એવી રીતે આગળ જોઈશું આપણે પ્રશ્ન નંબર 12 તો પ્રશ્ન નંબર 12 માં શું છે જોડવાનું છે 0 છે 0 થી 1 સંખ્યા છોડીને 2 3 છોડીને 4 5 છોડીને 6 7 છોડીને અહીંયા શું આવશે 8 9 છોડીને 10 11 છોડીને 12 13 છોડીને આવશે 14 એવી રીતે દોરવાનું છે એક સંખ્યા છોડીને દોરવાનું છે જોડવાનું છે બરાબર 14 સાથે આવે કઈ સંખ્યા જોડીશું 16 કેમ તો 15 છોડી દેવાની છે એટલે 16 જોડીશું 16 સાથે કઈ સંખ્યા જોડાશે 18 કેમ તો વચ્ચે 17 સંખ્યાને છોડી દેવાની છે હવે 20 બરાબર એવી રીતે જોડવાનું છે ખૂટતી સંખ્યા લખો નીચે શું છે પ્રશ્ન નંબર 13 ખૂટતી સંખ્યા લખવાની છે તો 20 20 વત્તા 2 તો આવશે અહીંયા 22 22 વત્તા 2 એટલે દરેક સંખ્યામાં 2 સંખ્યા ઉમેરીને પછીની સંખ્યા અહીંયા જે ઉમેરીને જવાબ આવે તે અહીંયા લખવાનો છે 20માં 2 ઉમેરાય તો કેટલા થયા 22 22માં 2 ઉમેરાય તો 24 24માં અહીંયા 2 ઉમેરીશું તો કેટલા થશે 26 26માં 2 ઉમેરીશું તો થશે 28 અને 28માં 2 ઉમેરાય તો 30 30 આપેલા છે એવી રીતે 2 સંખ્યા ઉમેરીને પછીના ખાના પૂરવાના છે એ તમારે જાતે પૂરવાનું છે એવી રીતે આપણે આગળ કર્યું એવી જ રીતે કરવાનું છે પછી છે 14 14 પછી એક સંખ્યા છોડીને લખવાના છે તો 40 પછી એક સંખ્યા છોડી દેવાની 40 પછી શું આવશે 41 તો 41 લખવાના નહીં અહીંયા લખીશું 42 42 પછી આવશે 43 તો એ આપણે લખીશું નહીં 43 પછી આવશે 44 44 પછી 45 છોડીને 46 46 પછી 47 છોડીને 48 48 પછી 49 છોડીને 50 50 પછી 51 છોડીને આવશે અહીંયા 52 એવી રીતે એક એક સંખ્યા છોડીને અંક લખવાનો છે બરાબર આ પણ પછી તમારે આટલું તમારે જાતે પૂર્ણ કરવાનું છે પછી પ્રશ્ન નંબર 14 તો પ્રશ્ન નંબર 14 માં શું છે બીજા ક્રમે આવતી સંખ્યાઓના ખાનામાં મનગમતો રંગ પૂરો બરાબર તો બીજા ક્રમે પહેલા ક્રમે શું આવશે 1 બીજા ક્રમે આવશે 2 તો અહીંયા ખાનામાં મનગમતો રંગ પૂરવાનો છે બીજા ક્રમે પછી ફરી 1 અને 2 તો અહીંયા બીજા ક્રમે 4 આવશે તો 4માં રંગ પૂરવાનો છે પછી બીજા ક્રમે કઈ સંખ્યા આવશે 1 અને 2 એટલે 6 તો 6માં મનગમતો કલર પૂરવાનો છે 6 પછી આવશે 7 છે તો એ એક સંખ્યા બીજી સંખ્યા 8 તો 8માં કલર કરવાનો છે
नौ दस तो दस में कलर करवानो छे। एवी रीते एक अने बे जे रीते बीजा क्रमे संख्या आवे एमां रंग करवानो छे मनगमतो। तो आ पण तमारे तमारा होमवर्क में पूर्ण करवानो छे। आगळ जोईशुं प्रश्न नंबर 15। तो प्रश्न नंबर 15 में शुं छे आगळ जोड़वानुं छे। तो जेम आपणे आगळ कर्युं एवी रीते जीरो पछी त्रण संख्या त्रण नंबर ने जोड़ेला छे एटले वच्चे केटली संख्या छोड़ेली छे बे। तो एक अने बे छोड़ीने त्रण, चार अने पांच छोड़ीने छ, सात अने आठ छोड़ीने नौ, दस अने अग्यार छोड़ीने आ क्या आवशे बार नंबर पर जोड़वानुं छे। बे संख्या छोड़ीने बार पछी तेर अने चौद ने आपणे छोड़ी दईशुं अने करीशुं पंदर उपर। पंदर पछी सोळ अने सत्तर ने छोड़ी दईशुं अने करीशुं अढार उपर। अढार पछी ओगणीस अने वीस ने छोड़ीने एकवीस। बराबर एवी रीते बे बे संख्या वच्चे छोड़ीने करवानुं छे ए पण पूर्ण करवानुं। हवे खूटती संख्या लखो तो आमां शुं छे त्रण संख्या उमेरवानी छे। तीस में त्रण उमेराय तो तेत्रीस, तेत्रीस में त्रण उमेराय तो छत्रीस, छत्रीस में त्रण उमेराय वत्ता त्रण तो आड़त्रीस। बराबर आड़त्रीस में त्रण उमेराय छत्रीस में त्रण उमेराय तो थसे ओगणचालीस, एमां त्रण उमेराय तो थसे बेतालीस, पछी एमां त्रण उमेराय वत्ता त्रण तो एमां त्रण उमेराय तो पिस्तालीस थशे। एमां त्रण उमेरीने अहीं संख्या लखवानी छे, जे संख्या आवे एमां त्रण उमेरीने अहीं संख्या लखवानी छे। तो आ बे खानामां तमारे जाते पूरवानुं छे। बराबर छे, जेवी रीते करायो आगळ एवी ज रीते संख्यामां त्रण उमेरीने जे संख्या आवे ए अहीं लखवानी छे। एवी रीते छे साहीठ, तो बे बे संख्या छोड़ीने लखवाना छे। साहीठ साठ पछी एकसठ अने बासठ तो बन्ने छोड़ी दईशुं अने अहीं लखीशुं तेसठ, तेसठ पछी चौसठ अने पांसठ छोड़ीने अहीं आवशे छसठ, छसठ पछी सड़सठ अने अड़सठ छोड़ीने आवशे ओगणसित्तेर, सित्तेर इकोतेर छोड़ीने आवशे बोतेर, बोतेर पछी तोतेर चुम्मोतेर छोड़ीने आवशे पंचोतेर, पंचोतेर पछी छोतेर ने सित्योतेर छोड़ीने इठ्योतेर। एवी रीते बे बे संख्या छोड़ीने संख्या लखवानी छे अने आ बीजा खाना तमारे जाते पूर्ण करवाना छे। जेवी रीते आगळ कर्युं एवी ज रीते आ पूर्ण करवाना छे। तो आपणे प्रकरण पांच प्रश्न नंबर पंदर, प्रश्न नंबर पंदर सुधी तमारे तमारी स्वाध्यायपोथीमां पूर्ण करवानुं छे अने एना फोटा पाड़ीने मने मोकलवाना छे। आ तमारुं होमवर्क।